કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી, પાઠક્રમ છે 3. 3 નંબરના પાઠમાં શું ભણવાનું છે? પાઠનું મથાળું છે શરીર કે અંગ. શરીર કે અંગ એટલે કે ગુજરાતીમાં તેને શું કહેવાય? શરીરના અંગો. શરીરના વિવિધ અંગો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. કે વિવિધ અંગો એટલે કે જે રીતના આપણું માથું, હાથ, કાન, નખ, પગ, આંગળીઓ વગેરે વિશે માહિતી મેળવીશું. એ આપણે ગુજરાતીમાં માહિતી ખબર છે આપણને, પરંતુ એને માથુંને હિન્દીમાં, નાકને હિન્દીમાં, કાનને હિન્દીમાં, આંગળીઓને હિન્દીમાં કઈ રીતે બોલાય એની આજે આપણે માહિતી આ પાઠ દરમિયાન મેળવીશું. તો બધા ધ્યાનથી સાંભળજો. તો શું છે આગળ અગાઉ જોઈએ. ચિત્ર દેખીએ, ચિત્ર જુઓ આપેલ છે. ઓર શરીર કે અંગો કે નામ પડે, આ બધા બાજુમાં આપેલ છે એ અંગો છે, એના નામ ગુજરાતી અને હિન્દીમાં આપણે વાંચવાના છે. ચિત્ર બરાબર ધ્યાનથી જોવાનું કે કોઈ અંગ બીજા અંગ સાથે ભળી અને નામ બદલાય ન જાય. તો પહેલું શું આપેલું છે જોઈએ, શિર. અહીં દરેક અંગોના પહેલાં હિન્દીમાં નામ આપેલા છે. કેમ? કેમ કે આ વિષય છે આપણો હિન્દી, તો અહીં બધું હિન્દીમાં જ આવશે. તો પહેલું આપેલ છે શિર, તો શિરને આપણે ગુજરાતીમાં શું કહીશું? માથું. પછી છે બાલ, તો ગુજરાતીમાં એને આપણે શું કહીશું? વાળ, જેની આપણને ઓળખ છે. આ અંગોની ઓળખ તમને વ્યવસ્થિત હશે તો તમને એને ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી કરતાં સારી રીતે ફાવશે. આગળ કાન, કાનને ગુજરાતીમાં શું કહેવાય? કાન. પછી આગળનું અંગ, આ અંગો આપણે લાઇનસર લઈશું તો આપણને વ્યવસ્થિત ફાવશે. આગળ છે હિન્દીમાં આંખનો ચિત્ર સામે તીર કરેલ બતાવે, તો હિન્દીમાં આંખને શું કહેવાય? આંખ. અને ગુજરાતીમાં આંખને આંખ જ કહેવાય છે. આગળ છે નાક, નાકને નાક જ કહેવાય. ઓકે, આગળનું ચિત્ર છે મુંહ, મુંહને ગુજરાતીમાં શું કહેવાય? મોઢું. આ બધા આપણા મો ઉપર આપેલા અંગોના નામ જે આપણે હિન્દી અને ગુજરાતી શીખ્યા. હવે આગળ જોઈશું હાથ વિશે. તો પહેલું હાથમાં શું આપેલું છે? ઉંગલિયા. ઉંગલિયા, તો આપણી કેટલી આંગળીઓ છે? 4. તો આ 4 ઉંગલિયા, તો ઉંગલિયાને ગુજરાતીમાં આપણે શું કહીશું? આંગળીઓ. પછી આપેલો છે અંગૂઠા. અંગૂઠા શબ્દ પર ખાસ આ કઈ રીતે અંગૂઠા શબ્દ લખાય છે તેનું ખાસ ધ્યાન રાખવાનું. અંગૂઠાને ગુજરાતીમાં શું કહીશું? અંગૂઠો. હવે આગળ આપેલું છે હાથ. હાથ તમને ખબર હશે કેટલા સુધી કહેવાય? કોણીથી ઉપર અને હથેળીથી નીચે, તેને શું કહેવાય? વચ્ચેના ગાળાને હાથ. પછી આપેલું છે કોણી, ને આપણે હિન્દીમાં શું કહીશું? કુહની. આ હતા આપણા હાથના અંગોના નામો જે આપણે હિન્દી અને ગુજરાતી બંને જોયા. હવે આગળ છે પેટ. પેટનું ચિત્રમાં તીર કરીને બતાવેલ છે, તો પેટને પેટ જ કહેવાય. પછી પેટથી થોડો નીચેનો ભાગ કમર, તો હિન્દીમાં શું કહેવાય? કમર. તો ગુજરાતીમાં પણ એને કમર કહેવાય. હવે આ બાજુના ભાગમાં કયું તીરનું નિશાન બતાવેલું છે? ગરદન. ગરદન એટલે કે ગળું, મોઢાના અંગોથી નીચેનું આવેલું હોય છે. પેટ અને ગળાને, પેટ અને મોંને જોડતું વચ્ચેનું અંગ એટલે કયું? ગરદન. ગરદન એટલે ગળું. આગળ આપેલું છે કંધા. કંધા એટલે ગળાની નીચેનો ભાગ, એને શું કહેવાય? કંધા. ગુજરાતીમાં આપણે તેને શું કહીશું? ખભો. હવે આગળ શું આપેલું છે ચિત્ર તીર કરીને? સીના. સીના એટલે છાતી. પછી આગળ કલાઈ. કલાઈ એટલે કાંડું. હાથ અને હથેળીની વચ્ચે આવેલું જે હોય છે તેને કલાઈ એટલે કે કાંડું કહીએ છીએ. હથેળી, આંગળીઓ અને અંગૂઠાની વચ્ચે આવેલો ભાગ હોય છે તેને આપણે શું કહીએ છીએ? હથેળી. હથેળીને ગુજરાતીમાં હથેળી કહેવાય. આગળ છે પગનું હવે બતાવેલ છે, તો ઘૂંટણા, તો ઘૂંટણ. પેર, તો પગ. ટખના,
એટલે ગુંટી પગમાં આપેલ હોય છે, તે જે રીતના હાથમાં આપેલ કોણીને કોણી કુહની કહીએ છીએ, તેમ પગમાં આપેલ ગુંટીને હિન્દીમાં તખના કહેવાય. છેલ્લે એડી, એડીને ગુજરાતીમાં પણ એડી કહેવાય અને હિન્દીમાં પણ એડી કહેવાય. આ પ્રમાણે આપણે શરીરના અંગો અને તેને વિશે માહિતી હિન્દી અને ગુજરાતી બંનેમાં મેળવી. હવે આગળ પઢીએ એટલે વાંચો, સમજીએ એટલે સમજો ઓર લખીએ. અહીં આપેલ શબ્દોને જોઈ જોઈને એનું અનુકરણ બાજુની ખાલી જગ્યાઓમાં લખવાનું છે. તો પહેલામાં છે શિર, શિરને ગુજરાતીમાં શું કહેવાય? માથું. તો એ જ જોઈને અહીં પહેલાં ખાલી જગ્યામાં હિન્દીમાં શિર લખવાનું છે અને એ દરમિયાન બાજુની ખાલી જગ્યામાં ગુજરાતી એટલે કે માથું લખવાનું રહેશે. આગળ છે નાખૂન એટલે નખ, બાજુમાં પણ એ રીતે નાખૂન અને નખ લખવાનું. આગળ છે જીભ, તો જીભ હિન્દી પહેલાં અને પછી ગુજરાતી અક્ષર લખવાના, શબ્દ લખવાના છે. આગળ છે કલાઈ, કલાઈ એટલે કાંડું, એ જ રીતે બાજુની ખાલી જગ્યામાં કલાઈ અને કાંડું લખવાનું. આગળ ચામડી એટલે ચામડી, એ શબ્દો જોઈ તેનું અનુકરણ બાજુની ખાલી જઈએ એટલે ચામડી અને ચામડી શબ્દ લખવાના છે. પછી છે દાઢ, તો દાઢ, તો એ જ રીતે દાઢ અને દાઢ અહીં લખવાના છે. પેર એટલે પગ, તેનું અનુકરણ બાજુની બે ખાલી જગ્યા પેર અને પગ લખવાના છે. આગળ છે હડ્ડી, હડ્ડી એટલે હાડકું, એ જ અનુકરણ બાજુની ખાલી જગ્યામાં હડ્ડી અને હાડકું લખવાના છે. આગળ છે બાહ એટલે હાથનો ઉપરનો અડધો ભાગ, એ મેં તમને ચિત્ર દરમિયાન સમજાવ્યું હતું, તે જ રીતે બાહ અને હાથનો ઉપરનો ભાગ ખાલી જગ્યામાં લખવાના છે. આગળ છે ઓઠ અને હોઠ, હિન્દીમાં અને ગુજરાતીમાં ઓઠ અને હોઠ અલગ અલગ રીતે બોલાય છે. હિન્દીમાં અ વપરાય છે અને હિન્દી ગુજરાતીમાં હ વપરાય છે, તે ખાસ જોવાનું. ઓટ એટલે ગુજરાતીનો હોઠ અને ખાલી જગ્યામાં પણ એ રીતે લખવાનું રહેશે. હવે આપણે જોઈશું આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે, તે કયો છે તેનું આપણે હેડિંગ વાંચીએ. પ્રત્યેક ચિત્ર કે નીચે ઉસકા ગુજરાતી ઓર હિન્દી નામ કોષ્ટક સે ચુનકર લિખે. દરેક ચિત્ર આપેલા છે અને અહીંયા એક કોષ્ટક આપ્યું છે જેમાં આડા અવળા નામ આપેલા છે. તો પહેલું ગુજરાતીમાં અને પછી હિન્દીમાં લખવાનું છે. અહીં આ ગુલાબી રંગના ખાનામાં બધા આડા અવળા ચિત્ર ના સાચા નામ આપેલ નથી, પણ આડા અવળા નામ આપેલ છે. તો પહેલું આપણને ચિત્ર બતાવેલું છે જીભ, તો આપણે ગુજરાતીમાં જીભને હિન્દીમાં આ રીતે જીભ લખાય. પછી બીજું ચિત્ર છે અંગૂઠો, તો અંગૂઠા અહીં ઉપર આપેલા બેકેટમાંથી આપણે ગોતી ગોતીને નામ લખવાનું છે, પણ ખાસ ધ્યાન રાખવાનું પહેલાં ગુજરાતી અને એની નીચે હિન્દી, આડું અવળું થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આગળ આપેલું છે શેનું ચિત્ર છે ઘૂંટણ, તો અહીં બેકેટમાં આપેલું છે અહીં ઘૂંટણ એટલે ઘૂંટણા, એ આપણે હવે નીચે લખીશું અહીં ઘૂંટણ અને ઘૂંટણા. હવે ચિત્રમાં આપ્યું છે ગળું, અહીં ઉપર બેકેટમાંથી આપણે ગોતવાનું છે ગળું અને ગળાનું હિન્દી શું થાય એ પણ લખવાનું જોડે છે, તો ગળું અને નીચે લખીશું ગરદન. હવે છે હોઠ, હોઠને હિન્દીમાં ઓઠ, હવે આવું લખેલું ઉપરના બેકેટમાં કઈ જગ્યાએ છે તે આપણે જોઈ અને એનું અનુકરણ નીચે કરીશું કે આપણી જેના કારણે આપણી જોડણીમાં કે અક્ષરમાં કોઈ ભૂલ પડે નહીં. હવે આગળ છે આંખ, તો ઉપર ગોતી લેવાનું કે આંખ ક્યાં લખેલી છે આઈ રહી, તો આંખ અને એને હિન્દીમાં ઉપર ચંદ્ર આકાર અને માથે મીંડું ખાસ ધ્યાન રાખવાનું, નહીતર શબ્દ ખોટો પડે. હવે આગળ આપેલું છે કોણીનું ચિત્ર, તો ઉપર બેકેટમાંથી ગોતવાનું છે કોણી અને કુહની અને અહીં આપણે લખીશું કોણી અને કુહની. હવે આગળનું ચિત્ર છે નખનું, તે ઉપરના બેકેટમાંથી નખ ગોતી અને નીચે ઉતારીશું નખ અને નાખૂન, ઉપરથી જોઈ
અને જોડણીનું ખાસ ધ્યાન આપી અને પછી લખવાનું છે, નહીતર લખેલ શબ્દ પણ ખોટો પડી જાય છે. માટે અહીં પ્રશ્ન એક પૂરો થયો. હવે આપણે જોઈશું પ્રશ્ન બે. તેમાં શું છે મથાળું, એનું હેડિંગ ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લિખે. ગુજરાતીમાં નામ આપેલા છે, હવે એને આપણે હિન્દીમાં ભાષાંતર કરવાનું છે. હિન્દીમાં ભાષા લખીએ ત્યારે એના પર ખાસ ધ્યાન રાખવું કે ઉપર લીટી અને એની જોડણી. પહેલું છે માથું, માથુંને હિન્દીમાં શું કહેવાય, શિર. નંબર બે છે છાતી, છાતીને હિન્દીમાં સીના. આગળ નંબર ત્રણ આંખ, આંખને હિન્દીમાં આંખ જ કહેવાય પણ તેનું ચંદ્ર ઉપરનો અને માથે મીંડું બહુ ખાસ ધ્યાન રાખી અને લખવાનું. આગળ છે કમર, તો કમરને કમર જ લખાય. આગળ છે મોઢું, તો મોઢામાં હિન્દીમાં શું કહેવાય, મુંહ. તો એમાં ઉપરનું ચંદ્ર અને માથે મીંડું ખાસ ધ્યાન રાખવાનું. કોણી, કોણીને હિન્દીમાં કુહની કહેવાય, તેની ખાસ જોડણી ધ્યાન રાખવાની રહે. કાનને ગુજરાતીમાંથી હિન્દીમાં ઉચ્ચારિત કરીએ તો કાનને કાન જ કહેવાય. પગને શું કહીશું હિન્દીમાં, પેર. પછી આગળ છે આંગળી, તો ગુજરાતીમાં તેને આંગળીને આપણે શું કહીશું, ઉંગલિયા. ઉંગલિયા કઈ રીતે લખાય તેની જોડણી ખાસ ધ્યાન રાખવાની. આગળ છે ખભો, ખભાને હિન્દીમાં શું લખીશું, કંધા. તો અહીંયા આપણે લખવાનું કંધા. આગળ છે હથેળી, તો હથેળી, તો હિન્દીમાં આપણે શું લખીશું, હથેલી. આગળ છે છેલ્લો નંબર કાંડું, કાંડુને હિન્દીમાં શું કહીશું, કલાઈ. આ રીતે આપણે ગુજરાતીનું હિન્દી કરી અને પ્રશ્ન બેને પૂરો કર્યો. હવે આવશે પ્રશ્ન ત્રણ. પ્રશ્ન ત્રણમાં શું કરવાનું છે તે માટે જોવા આપણે શું કરવું પડશે, એનું મથાળું વાંચવું પડશે. તો એનું મથાળું છે હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લિખે, કે હિન્દી નામ આપેલ છે એની જોડે ગુજરાતીમાં આપણે જે બોલીએ છીએ એ નામ લખવાના છે. તો આપણે હિન્દીમાં બાલ બોલીએ છીએ તો એ બાલને આપણે ગુજરાતીમાં શું કહીશું, બાળ. પેટને પેટ જ કહીએ છીએ. હાથને હિન્દીમાં પણ હાથ કહીએ છીએ અને ગુજરાતીમાં પણ હાથ કહીએ છીએ. ગુજરાતીમાં અમુક અંગો અને હિન્દીમાં અમુક અંગો બંને એક સરખા નામ જ હોય છે. હવે આગળ છે નાક, તો નાકને નાક. ઘૂંટણાને શું કહીશું, ઘૂંટણ. પછી આગળ છે એડી, તો એડી. પછી છે ઉંગલિયા, ઉંગલિયા એટલે આંગળીઓ, ખાસ ધ્યાન રાખવું. ટખના, ટખના એટલે ઘૂંટી. ટખના એટલે ઘૂંટી આ દરેક વિદ્યાર્થીઓને ભૂલી જવાય છે. ટખનાની ખૂબ માહિતી હોતી નથી, પરંતુ જ્યારે આપણે શરીરના અંગોના નામ જોયા ત્યારે મેં તમને બતાવ્યું હતું, જેમ કોણી હાથમાં કોણી છે તેમ પગમાં ટખના એટલે કે ઘૂંટી કહેવાય. તો પ્રશ્ન ત્રણ એટલે કે અહીં આપેલ સ્વાધ્યાય અહીં પૂરું થાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે હિન્દીની નોટ કે ચોપડો બનાવ્યો હોય તેમાં પાઠનું નામ લખી, પાઠ ત્રણ શરીરના અંગો લખી અને તેનું સ્વાધ્યાય સ્વચ્છ અને સુંદર અક્ષરે જોડણીની ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખી અને લખવાનું રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.